Hey, Ram Ram, Sitaram, Jai Shri Krishna Ji, Mataji Ji, Gopal Ji, Thakadana Ji, Jalaram Ji, Jinendra Ji, Swaminarayan Ji, Mahadev, Har Kem Cho, YouTube Family, ને તમારા બધા લોકોનું ફરી એકવાર દિલથી સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો શું કે ભાઈઓ, મોજમાં મોજમાં જ રહેવાનું ભાઈ. ઘટે તો જિંદગી ઘટે ને બાકી કંઈ ના ઘટે, કારણ કે શિયાળો ફૂલ બહારમાં ખીલી ઉઠ્યો ને હવે તો હા માંડવ્યું. મને નથી લાગતું કે હવે કોઈને બાકી હશે. માંડવ્યુંની સિઝન તો પૂરી થઈ ગઈ છે ને હવે શિયાળું પીતની તૈયારી કરતા હશે. હું વાવો ને તમે બધા એ કહેજો કમેન્ટ કરીને આજના વિડીયોમાં, ભૂલતા નહીં. તો આપણે ઉઠી ગયા છીએ, પછી નાવણ ધોવણ ને બધું બાકી છે, કારણ કે ગરમ પાણીમાં છે ને થોડુંક કાંડ થયું છે. એક ગેસ ગીઝરમાં બે નળ આપણે ફિટ કર્યા છે, એટલે એક નળ ચાલુ હોય ને ત્યાં સુધી બીજા નળમાં ન આવે, તો એક નળ આપણે ચાલુ છે. એના હિસાબે બહારના નળમાં ગરમ પાણી નથી આવતું, એટલે હવે થોડીક વાઇટ કરવી પડે એવું છે. એટલે આપણે કીધું ચાલો ને બે ઘડી તમારા લોકો સાથે વાતચીત કરી લઈએ, નાહ્યા ધોયા વિનાના, પછી નાહી ધોઈને પાછી આપણે વાતો તો કરવાની જ છે. પણ આ કીધું વાસી મોઢે થોડીક વાતચીત કરી લઈએ. બીજું હું, મેડમજી ઉઠી ગયા છે, મેડમજી હકલતા છે પથારી. ચલો પહેલાં હવે મેડમજી પાસે જતા આવીએ, પછી છે ને લાલ એ તો અહીંયા બહાર આટાઈ ગયા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા જો હાલો, અમારે મેડમજીને નાવાનું બાકી છે, જોયું મારે બાકી છે. આજે હમણાં છે ને મોસમ બધું પૂરું હકેલાઈ ગયું ને, એટલે નિરાયતા ઉઠવાવાળા છે બધે, કોઈને કાંઈ ઉપાધિ નથી. કે મોસમ હતી ને તો અહીંયા સવારના પોરમાં ખબર ને, એકવાર તો અમે 5 વાગ્યામાં વિડીયો તમારી રહે શેર કર્યો હતો, 5 વાગ્યામાં ઉઠ્યા હતા ત્યારનો. તો આવું બધું હાઈલે રાખે છે, ધીમે ધીમે બધે ઉઠતા જઈને નાતા જઈને ખાતા જઈને એવું ચાતા જઈ. ચલો કઈ વાંધો નહીં, હવે છે ને નાવણ ધોવણ બધું પતી ગઈ ને પછી આપણે મળીએ સીધા ચા પાણી નાસ્તામાં. ત્યાં સુધી તમારે બધા લોકોએ શું કરવાનું ખબર છે ને, વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દો. જો તમને મજા કરાવી જઈ, કારણ કે આપણે હવે લાખે ભૂગવાનું છે બાપા, 1 લાખ ફટાફટ કરાવી દો. ચલો 6 મહિનાનો ટાર્ગેટ રાખીએ છીએ કે નેક્સ્ટ 6 મહિનામાં છે ને આપણે 1 લાખ પૂરા કરવા, અને એ બધું તમારા ઉપર છે. હો ભાઈઓ, આ વાત માની લેજો મારી, આ નવું વર્ષ છે આપણું વિક્રમ સંવતનું, એમાં આપણે 6 મહિનામાં બીજા 50,000 પૂરા કરવા છે, એટલે 1 લાખનું ફેમિલી કમ્પ્લીટ. ને પછી જુઓ તમે એના સેલિબ્રેશનના વિડીયો આવે, હુક્કા કાઢી નાખશું આપણે. તો લવજી ગાઈઝ, ફાઇનલી તૈયાર થઈ ગયા છે, નાઈ ગાઈ કમ્પ્લીટ. ને હવે રસોડામાં આજે કંઈક છે ને નવું બને છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ને ફાઇનલી આજે અમારે ભાખરીને રજા મળી છે ને રોટલી તરાઈ છે. આજે આવો નાસ્તો છે કડકડી, અને હજી અમારે અહીંયા ખોખો બંધ નથી થયું. ચલો હવે ચા પાણી નાસ્તો પતાવી લઈએ ફટાફટ. આજે ભાખરી ના રજા છે એટલે કદાચ હું પણ હાથ અજમાવીશ નાસ્તામાં. ચલો તો સીધા મળીએ ચા પાણી નાસ્તામાં. ચા પાણી નાસ્તો થઈ જાય પછી ખબર નહીં આગળ શું કરવાનું, કારણ કે આગે ગોરખ જાગે. ચા પાણી નાસ્તો થઈ ગયો છે ફાઇનલી તૈયાર, ને હવે પેસેન્જરો બધે નાસ્તાના ગોઠવાય છે. નાસ્તામાં આજે તમને સવારે બતાવી દીધું તું શું છે, તો કોઈને કરવાની ઈચ્છા હોય અમારા લોકો સાથે નાસ્તો તો આવી જજો ફટાફટ. ને હવે જવાનું છે આપણે મજવડી. મજવડી ગામમાં જઈને બાજરાનો લોટ લેવાનો છે અને શ્રીફળ લેવાનું છે, કારણ કે હનુમાનજીના મંદિર આપણે આજે શ્રીફળ વધારવાના છે, તો એના માટે કીધું લોટ લેવા જઈએ જ છે. તો શ્રીફળ પણ ત્યાંથી લઈ લેશું, કારણ કે શ્રીફળને એવું તો બધું અહીંયા ગામમાં મળી જાય ઇઝીલી, પણ બાજરાનો લોટ ને એવું બધું કંઈ ન મળે એટલે મજવડી કમ્પલસરી લેવું પડે. તો ચલો હવે જઈએ સીધા મજવડી, અને વહેલી સવારમાં મજવડીની રોડ ઉપર કેવો નજારો હોય છે એ નહીં એવી ક્લિપ હું તમારી સાથે આમાં શેર કરીશ. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, ઓકે. સવાર સવારમાં મસ્ત મજાનો ઠંડો પવન હોય ને, જોરદાર જમાવટ હોય.
મજા ઉડી સુધી આવી ગયા ને કીધું હાલો પેલા હા ને આપણે શ્રીફળ વધારે લઈએ હનુમાનજીને, તમને બધા લોકોને હનુમાનજીના દર્શન પણ કરાવી દઈએ ને પછી આપણે આગળ આપણું બીજું કામ કરીએ. તો હવે પેલા હા ને શ્રીફળ વધારે લઈને તમે બધા પણ લોકો હનુમાનજીના દર્શન કરી લો ચલો ફટાફટ. તો એમાં થયું છે અત્યારે એવું, બાપુનો પૂજા ટાઈમ છે અત્યારે એટલે બાપુ પૂજા કરે એટલે થોડીક વાર આપણે વેઇટ કરવી પડશે. તો કીધું હાલો વાડીમાં આટો મારીએ. અહીંયા વખતે પણ બનાવશું આપડે, હજી ઉગ્યા નથી. જો અહીંયા હે ને આ બધી આખું ખેતર આટલું બીટ નું કર્યું ને આ બાજુ ઝાર ને અહીંયા આમાં ઘઉં કરવાના છે. હવે આવજો કોક દીક તમને બધામાં કોઈના ટાઈમ મળે ત્યારે. અહીંયા આ મંદિર બહુ મસ્ત મજાનું છે, જોરદાર જમાવટ આવે એવું છે. ને બીજી એક એ વાત, અહીંયા તમે મારી પાછળ જોવો છો સિંહની પ્રતિકૃતિ છે માર્બલની, એવી જ રીતના સેમ આ જગ્યા ઉપર માર્બલના પથ્થરો પડ્યા છે. આ મોટા કોટા હું કહ્યું તમે બધા એ પડ્યા છે અને એ હવે છે ને આપણે વેચવાના છે. જો તમારામાંથી કોઈને લેવાના હોય તો કહેજો કમેન્ટ કરીને, હું તમારા સાથે નંબર શેર કરી આપીશ. તો રિઝનેબલ ભાવમાં મળી જશે અને પ્યોર રાજસ્થાનની જ છે, કારણ કે જેસલમેર કે ક્યાં ક્યાંથી ક્યાંથી લઈએ મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, પણ લઈએ હોય તો રાજસ્થાનથી. આપણે જૂનાગઢમાં દોલતરા પાસે પેલું મંદિર છે રોકડિયા હનુમાનજી મહારાજ, ત્યાં જે પણ ભારત માતાની ને જે મૂર્તિ બનાવેલી છે ને એ આ જ માર્બલમાંથી બનેલી છે. અને એના મશીન પણ જો જે અહીંયા જ પડ્યા છે, મશીનને બધું આપણે લઈ આવ્યા હતા. આ બધો માર્બલ છે ને વધ્યો છે હવે અત્યારે, એટલે હવે કે દિવસનો અહીંયા પડ્યો છે તો કાંઈ યુઝમાં તો છે નહીં આપણે. અને તમારામાંથી કોઈને જોતો હોય તો કહેજો, તો આપણે કોન્ટેક કરાવી આપીશું તમારો, તો આનો નિકાલ થઈ જાય ને તમારા લોકોમાં યુઝ આવી જાય. જય બજરંગબલી માતા. શ્રીફળને બધું વધારી ના પહોંચી ગયા છીએ ઘરે ને હવે જવાનું છે આપણે વાડીએ. જવાનું છે વાડીએ ને હવે મમ્મી અહીંયા ઠામણા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે ને અહીંયા હાલે છે આપણે હવે સાફ સફાઈ બધી રસોડાની. આ અમારા ભાઈ શ્રી આરામમાં છે અત્યારે, વેકેશન છે ને. હાલો ભેરુ, વાડીએ વાડીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આજ તો આપણે બે એટલે અમે બે, હું મેડમજી બે જ જણા છીએ, બાકીના બધા લોકો છે ને ઘરે રોકાઈ ગયા પોત પોતાના કામમાં. કોઈને જૂનાગઢ જવાનું હતું, કોઈને કામે જવાનું હતું, કોઈને સરકડીએ જવાનું છે, કોઈને મજા નથી ને એવું ઘણું બધું છે. તો કીધું હાલો હમણાં આપણે કે દાડાના વાડીએ નહોતા ગયા ને વાડીએ આટો મારી આવીએ ને વાડીની ખબર અંતર પૂછી લઈએ કે શું છે વાડીએ હવે હાલત, કારણ કે માંડવીના હલર ને બધું આપણે તો હાલી ગયું છે. તો આપણી તુવેર કેવી છે, લીલકાઈ છે કે નહીં કે શું છે ને બધું જોઈ લઈએ. આપણું શાકભાજી આ ડ્રેગન ને બધું કે દિવસનું જોયું નતું આપણે. મેડમજીને કીધું હાલ ને આપણે આટો મારતા આવીએ અને બ્લોગિંગનું બ્લોગિંગ પણ થઈ જાય થોડું ઘણું, એના માટે આપણે સીધા આવ્યા છે વાળીએ. તો હવે જોઈએ આગળ આગળ શું થાય છે નવીનમાં, કારણ કે આજ તો હુતો હુતી બે જ જણા છીએ એટલે બે જણામાં જોઈએ કેવી ધમાચકડી મચાવીએ છીએ અમે લોકો. ઓકે, તો વિડીયો છોડીને ક્યાંય ન જતા હું ફરી વાર તમને કહું છું, બહુ મોજ આવશે હો ભાઈ. ચલો આપણે હમણાં બધાને ખબર જ છે કે વાડી આવ્યા નતા, તો મેડમજી ફોન ઉપર અપડેટ દેતા હતા કે ડ્રેગનમાં આમ શું છે ને અંજીરમાં આમ શું છે ને એવા કાડોમાં આમ છે ને. તો આજ ફાઇનલી રૂબરૂ જોઈએ જ લઈએ આપણે. હે પાકવા ચીબડું તો રાખ્યું પણ હવે રે કે નહીં એની કઈ ગેરંટી છે નહીં. અંજીર માં નવા પાન આવી ગયા એટલે કુપણ વરી ગઈ છે, વાંધો નહીં આવે. ટામેટું આવ્યું
ટામેટું ટામેટું રે ટામેટું નદીએ ના વાજા તો તું આ તો ઓલું નદી નું ટમેટું છે, આ નદી ના ટમેટા, બે ટમેટા આવ્યા કઈ નઈ વિશાલભાઈ, ખુબ ખુબ આભાર. ફાઇનલી અહીંયા મળી ગયું છે આપણે લીંબુ. મેડમજી કેસ લીંબુડી નીચે કાંટા જોજો, હોરી નાખીને બરે બહુ પાછા મામા લીંબુડી ના કાંટા. આનો ઉકેલ હજી નથી આવ્યો, આપણા ખેતરમાં બધું એને ચોખ્ખું થઈ ગયું, પણ આનો ઉકેલ નથી આવ્યો. ને એવી જ રીતના સેમ આ ઢગલો હજી આપણે ધોવાનો છે, બાકી આનો મેળ નથી પડ્યો. આવું છે બધું, ટાઈમ તો રહેવો જોઈએ ને, બિઝી એટલા બધા થઈ ગયા ને અત્યારે. આપણે વાત પૂછોમાં તમે, હમણાં પાછું શિયાળું પિત કરવાનું ટાણું આવી જશે, ઘઉં કરવાના છે ઘઉં આપણે અહીંયા. અહીંયા તો આટો માર લીધો, હવે જાય તુવેર તારા. તુવેર હું કે આપડી તુવેર સારું જ કે છે, તુવેર માં પાણી વાયરું તું મેડમ જીએ. હા એ તો મને ખબર છે, અમાસાર મળતા હતા મને, હું કે એટલા મેડમ જી તુવેર માં પાણી વારે, તુવેર માં પાણી વાયરું, ચણા વાયવા, પછી ખાતર નાખ્યું તું મેં, પછી મમ્મીએ ધાણા મેથી વાયવા, સફેદ ચણા ને કાળા ચણા બે વાયવા, સફેદ કાળા પેલી કાળી હળદર આવે એની જેમ કાળા ચણા. હા ઓકે જોવું જો, ક્યાંક ગૂગલ સર્ચ કરીને કાળા મગ તો હાંભળા મેં જોયા છે, એને શાકે ખાધું છે. આપણે કાશ્મીરી બાપુ ની જગ્યાએ ગયા હતા ને એક વાર, ત્યાં હતું કાળા મગ નું શાક. માઠ નહીં મારવાનું છે, પણ હવે પરિક્રમા પછી વાવેતર કરવું છે, એટલે પપ્પા કે કઈ ઉતાવળ નથી, લર યુ ધીમે ધીમે કરશું. નિરાશ અહીંયા પી ગઈ છે, તમ શેઠે જવું છે. ઓ પપ્પા જદી આમાં ખુલ્લા પગે આવી લીધી, આમાં નો હોય તો આવી ફેરો બંધ હોય ને, એટલે આમાં ખુલ્લા પગે લઈને એવો લાગતો હતો પથરા, પછી એવા રાતના પગના તળિયા દુખા કેવા. અહીંયા પણ જો પારો રીઝો નથી હજી, આ બાજુ નો રીઝવા દેવાનું હોય નહી તો ચાલુ થઈ, બાકી બધા પારા રીઝી ગયા. મસ્તી નહી હો, હવે આવી ગયો લીલી તુવેર ના ટોઠા ખાવા. અણ તો આપડે વાળિયા થી લાવી તોડીને બનાવશું મસ્ત એકદમ. ખુશી ના સમાચાર કહી દે, ગુડ ન્યુઝ જે કહો એમાં એવું છે ને, કોઈ બીજા ગુડ ન્યુઝ ન સમજતા, એ તો મેં તમને અગાઉ કહી જ દીધું, તમને બધાને ખબર જ છે કે એવા કઈ ગુડ ન્યુઝ નથી, પણ અમારા માટે તો ગુડ ન્યુઝ કરતા પણ વધારે ગુડ ન્યુઝ છે ને એવું કહીએ તો ચાલે. તો ફાઇનલી આપણે ખબર તમને બધાને કે એક વાત થઈ હતી, યુટ્યુબે આપણા માટે મેનેજર અપોઈન્ટ કર્યા છે, તો એમના માટે આપણે મેઇલ આવ્યો હતો, પછી આપણે એનું ફોર્મ આપ્યું હતું, એ ફિલઅપ કરીને મોકલવાનું હતું, તો આપણે ફિલઅપ કરી દીધું અને મોકલી દીધું હતું, અને એ એપ્રુવ પણ થઈ ગયો, અને ફાઇનલી આપને એક મેનેજર મળી ગયા યુટ્યુબમાંથી. તો થેન્ક યુ સો મચ યુટ્યુબ કે અમારી આટલી નાની ચેનલ હોવા છતાં પણ અમને આટલો સપોર્ટ કર્યો અને અમારા માટે મેનેજર સિલેક્ટ કરીને આપ્યા, તો થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા કારણે અમે અહીંયા સુધી છીએ, અને આટલે સુધી અમને પહોંચાડી દીધા તમે, અને આવો જ પ્રેમ અને સપોર્ટ હજી પણ આગળ આપતા રહ્યો કે આમનાથી પણ આપણે આગળ નીકળીએ. તો થેન્ક યુ સો મચ, દિલથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાગી ગયા છે 9:30 અને આપણે મૂકી દઈએ ચા,
કેમ કે ઓલી વાડીએ મજૂર છે તમને કીધું એમ, અને સાબજી ગયા છે ઘરે, કેમ કે અમે આવ્યા તો મોટું કાંડ કરીને આવ્યા હતા, કેમેરો ઘરે ભૂલી ગયા હતા, તો સાબજીનું મેકલા કેમેરો લેવા તો એ કેમેરો લેવા ગયા છે, હમણાં કેમેરો લઈને આવે ત્યાં જો આપણે ચા પકાવી રાખીએ, એટલે પછી એ ચા આપી આવે મજૂરને. ચલો ચા ઉકળી ગઈ છે, નાખી દઈએ દૂધ, કેમ કે દૂધ તો જોઈએ તો જ ચા સારી બને, એટલા માટે હવે સાબજી આવે ત્યાં સુધીમાં રાખી દઈએ. અને આજે ખબર નહીં મગજ ઠેકાણે છે કે નથી એમ, રસ્તામાં તમારે પૂછ્યું કે કેમેરો છે, મેં કીધું ના ચાર્જિંગમાં હતો ને તો ભૂલાઈ ગયો, અને કેમેરો મેં પોકેટમાં નાખીને થેલામાં નાખી દીધો હતો, અને અત્યારે ઘરે લેવા ગયા ને તો ઘરેથી કોલ કર્યો કે કેમેરો અહીંયા નથી, કે મેં તારા હાથમાં જોયો હતો જ, જોજી થેલામાં છે, પછી મને યાદ હા મેં લીધો હતો ને નાખ્યો હતો થેલાના ખાનામાં, તો અહીંયાથી કેમેરો નીકળ્યો ને ઘરે કેમેરો લેવા ગયા છે, આવીને જો ગરમ થાય, પણ કંઈ વાંધો નહીં, આપણે આદુવાળી મસ્ત મજાની એમના માટે ચા બનાવી રાખી, ચા પાઈ દેવું એટલે ગુસ્સો ઠંડો થઈ જાય, બીજું હું એમ જ હોય ને એમ જ હોય. સા પાણી હો થઈ ગયા આપણે, સાર વટકા ને સાર જણા તમને કોઈ દેખાતું નથી, પણ હવે થોડુંક સસ્પેન્સ છે, સસ્પેન્સ છે થોડું, પછી તમને કહું હું હવે એ હે ને, આના પછીના વિડીયોમાં તમને ખબર પડશે, ત્યાં સુધી નહીં પડે કા, અમારે જો એક મહેમાન આવ્યો ને એ નાનો નાનો દાંત કાઢે છે. ચાલો કાંઈ વાંધો નહીં, ચા પાણી પી નાખીએ ને આપણે આજનો વિડીયો કરીએ અહીંયા જ પૂરો, તો વિડીયો અહીંયા પૂરો કરીએ તો તમારે એક લાઈક ને શેર તો કરવું પડે ને બાપા, ને હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવું પડે, હો તો આ બધું તમે કરી નાખો, ઝીકમ ઝીક કરી નાખો, ને હવે મળીએ પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાય ના બાપ બાય.